નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું એ ટુ ઝેડ માહિતીમાં. તો મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતના સૌથી મોટા મહત્વના સમાચાર. અને આ મહત્વના સમાચારની માહિતી મેળવીએ એ પહેલા, જો તમે અત્યાર સુધી એ ટુ ઝેડ માહિતીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. રેશન કાર્ડ ધારકોને માર્ચ મહિનામાં જે મળવાપાત્ર જથ્થો છે એની સંપૂર્ણ માહિતી મેળવે, જેમાં 50 કિલો અનાજ આપવામાં આવશે, જેમાં ઘઉં, બાજરી, ખાંડ, તેલ વગેરે વસ્તુઓ આપવામાં આવશે, અને એની સાથે કેટલું અનાજ અને શું શું અનાજ મફત આપવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે. તો જોડે રહેજો વિડીયોના અંત સુધી. જેમાં APL રેશન કાર્ડ ધારકોને બાજરી 8 કિલો આપવામાં આવશે, જે વિનામૂલ્યે આપવામાં આવશે, જેની સાથે આખા ચણા આપવામાં આવશે 1 કિલો, જે 30 રૂપિયાના ભાવે આપવામાં આવશે, અને ઘઉં 16 કિલો આપવામાં આવશે વિનામૂલ્યે, અને 45 ચોખા 16 કિલો આપવામાં આવશે, એ પણ વિનામૂલ્યે આપવામાં આવશે, જ્યારે ડબલ 45 મીઠું 1 કિલો 1 રૂપિયાના ભાવે આપવામાં આવશે, અને એ સાથે આ મહિને એક્સ્ટ્રા વિનામૂલ્યે રાશનની 10 કિલોની બેગ આપવામાં આવશે, જે સંપૂર્ણ રીતે વિનામૂલ્યે આપવામાં આવશે. જ્યારે BPL રેશન કાર્ડ ધારકો અને NFSA રેશન કાર્ડ ધારકોને બાજરી આપવામાં આવશે 4 કિલો વિનામૂલ્યે, અને એની સાથે આખા ચણા આપવામાં આવશે 1 કિલો એ 30 રૂપિયાના ભાવે, જ્યારે ઘઉં પણ 8 કિલો આપવામાં આવશે વિનામૂલ્યે, અને 45 ચોખા પણ 8 કિલો આપવામાં આવશે વિનામૂલ્યે. જ્યારે BPL કાર્ડ ધારકો અને NFSA રેશન કાર્ડ ધારકોને એક્સ્ટ્રા એટલે કે વધારાની ખાંડ 1.5 કિલો આપવામાં આવશે 22 રૂપિયાના ભાવે, અને ડબલ 45 મીઠું 1 રૂપિયાના ભાવે 1 કિલો આપવામાં આવશે, અને એની સાથે NFSA અને BPL રેશન કાર્ડ ધારકોને પણ વિનામૂલ્યે 10 કિલોની બેગ આપવામાં આવશે, એક વિનામૂલ્યે આપવામાં આવશે. એ સાથે રેશન કાર્ડ ધારકોને 1 માર્ચથી નવો નિયમ. દેશના કરોડો રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર. 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વહેંચણીની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે. સામાન્ય રીતે રેશન કાર્ડ ધારકો દ્વારા તેઓને મળતા રેશનના ઓછા વજનની ફરિયાદો કરવામાં આવી છે. હવે રેશન કાર્ડ ધારકો આ ફરિયાદ કરવાની રહેશે નહીં, કારણ કે હવે ડેપો પર ઈ પોસ્ટ મશીનનું લગાવવામાં આવશે. ગામડામાં બેસેલા લોકોને આ મશીનથી જ રાહત આપવામાં આવશે. આ સાથે ડેપો ધારક ગ્રાહકે કેટલું ઓછું રાશન જેમાં ઘઉં અને ચોખા આપી રહ્યા છે તેની માહિતી પણ આપવામાં આવશે. એ સાથે સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે રાશન મેળવવા માટે, કે જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોટાદાર તેના તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે. પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યના અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે. વેરિફિકેશનની આ ક્રિયા નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈલૂપ મશીનને સુધારવાની તૈયારીઓ ચાલુ રહી છે, જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન આપવામાં આવશે. મિત્રો, આવી જ મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.